નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયોની અંદર તમને કોવિડ નાઇન્ટીનની જે મહામારી છે એને અનુરક્ષીને જે રાજ્યની કોલેજ યુનિવર્સિટી માટેની જે કંઈ પરીક્ષાઓનું આયોજન છે એમના વિશેની માહિતી સાથે આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની બાબત વિશેની માહિતી વિડીયોમાં તમને જોવા મળશે તો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા ચોવીસ પાંચના રોજ બરાબર આ જાહેરાત કરાયેલ છે કોવિડ નાઇન્ટીનની મહામારી નિયંત્રણમાં લાવવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત માર્ગદર્શક સૂચનાઓ પણ આપવામાં આવે છે જેના અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સિંગની સૂચનાઓનું પાલન કરવાના હેતુથી હાલમાં કોલેજ યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય હાલમાં સંપૂર્ણપણે બંધ છે કોવિડ નાઇન્ટીનની મહામારીને ધ્યાનમાં રાખીને એમની જે પરીક્ષાઓ છે એ આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા અને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ઓગણત્રીસ ચારના પત્રથી માર્ગદર્શક સૂચનાઓ પરિપત્ર કરવામાં આવી છે આ તમામ હકીકતોને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય જે કોલેજ યુનિવર્સિટી છે એના પરીક્ષાનું આયોજન કરવા અને આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસની પ્રવેશ પ્રક્રિયા તથા શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી ત્યારબાદ એમને ઠરાવ મૂકેલો કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાજ્યની કોલેજ યુનિવર્સિટી માટેની પરીક્ષાઓનું આયોજન કરવા અને આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસની પ્રવેશ પ્રક્રિયા તથા શૈક્ષણિક કાર્ય શરૂ કરવા નીચેના ઠરાવ કરવામાં આવેલ છે જેમાં પરીક્ષા ક્યારે લેવી તો યુજીસીના ગાઈડલાઇન પ્રમાણે યુજી કોર્સિસ અથવા પ્રોગ્રામ અંગેની ટર્મિનલ અથવા ફાઇલ સેમેસ્ટર અથવા વર્ષની જે પરીક્ષાઓ છે પચીસ છ બે હજાર વીસથી લેવાની રહેશે અને પીજી કોર્સિસની જે પ્રથમ વર્ષ અથવા ટર્મિનલ સેમેસ્ટર હોય તો સેમેસ્ટર અને વર્ષ હોય તો વર્ષ એમની પણ પચીસ છથી પચીસ છ બે હજાર વીસથી લેવાની રહેશે આ પરીક્ષાઓ દરમિયાન માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે પરીક્ષાઓનો સમયગાળો ત્રણ કલાકને બદલે બે કલાકનો રાખવાનો અને જરૂર જણાય તો મલ્ટિપલ શિફ્ટમાં પરીક્ષા લેવાની પરીક્ષા લેવાની કામગીરી માટે તાલુકા કક્ષા અથવા સ્થાનિક કક્ષાએ પરીક્ષાના કેન્દ્રો ગોઠવવાના રહેશે કોવિડની મહામારીની પરિસ્થિતિને સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શક સૂચનાઓનું પાલન ન થ કરી શકાય તે સંજોગોમાં ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર બે ચાર છના વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે બાકીના પચાસ ટકા ગુણ તરત અગાઉના સેમેસ્ટરના આધારે આપવાના રહેશે આ યોજનાને મેરિટ બેસ્ટ પ્રોગ્રેશન નામ આપવામાં આવશે વધુમાં યુજીસીની ગાઈડલાઇનને ધ્યાનમાં લઈને નીચે પ્રમાણે મૂલ્યાંકન પણ કરી શકાશે દાખલા તરીકે યુનિવર્સિટીમાં આંતરિક મૂલ્યાંકન ત્રીસ ગુણ છે તેમાંથી ધારો કે વિદ્યાર્થીએ વીસ ગુણ મેળવેલા હોય ને તરત અગાઉના સેમેસ્ટરના યુનિવર્સિટી પરીક્ષાના સો ગુણમાંથી તે વિદ્યાર્થીએ સિત્તેર ગુણ મેળવેલા હોય તો એમના માર્ક્સની ગણતરી આ પ્રમાણે થશે એટલે કે આંતરિક ગુણના પચાસ ટકા અને ગુણની ગણતરી એટલે કે કુલ ગુણ પચાસ આંતરિક મૂલ્યાંકન ત્રીસમાંથી મેળવેલ ગુણ વીસ છે તો આંતરિક મૂલ્યાંકનના કુલ ગુણ થશે વીસના છેદમાં ત્રીસ એના પચાસ ટકા તો પચાસ ગુણ્યા વીસ છેદમાં ત્રીસ એટલે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ગુણ એમના થયા અને તરત અગાઉના સેમેસ્ટરના પચાસ ટકા ગુણની ગણતરીના કુલ ગુણ પચાસ પ્રમાણે તો કે કુલ ગુણ સોમાંથી એમણે મેળવેલા ગુણ હતા સિત્તેર તો તરત અગાઉના સેમેસ્ટરના કુલ ગુણ એટલે કે સિત્તેરના પચાસ ટકા તો કે પાંત્રીસ થાય તો આવી રીતે વિદ્યાર્થીને મળવાપત્ર ગુણ સોમાંથી તેત્રીસ પોઈન્ટ તેત્રીસ વતા પાંત્રીસ એટલે કે અડસઠ પોઈન્ટ તેત્રીસ જેટલા ગુણ એટલે કે અડસઠ ગુણ છે એ પૂર્ણાંકમાં ગણીએ તો એટલા ગુણ પ્રાપ્ત થાય છે તો આ રીતની ગણતરી થઈ છે પછી જે માર્ક મેળવેલા એ પ્રમાણે ગણતરી થાય જો પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવેલ ન હોય તો તેના ગુણની ગણતરી પણ ઉપરદશા મુજબ જ કરવાની રહેશે જો પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ગયેલ હોય તો તે પરીક્ષામાં મેળવેલા ખરેખર ગુણને ધ્યાનમાં લેવાના રહેશે પછી જે અગાઉના સેમેસ્ટર અથવા તો વર્ષના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાય છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે સો ટકા ગુણ ગુણાંકન છે એ કરવાનું રહેશે જો કોઈ વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા માગે તો તે આગામી સેમેસ્ટરમાં તે માટેને લેવનાર લેવાનાર જે વિશેષ પરીક્ષા છે એ આપી શકશે ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર પરીક્ષાઓ જોગવાઈ કોવિડ નાઇન્ટીનની મહામારીને કારણે ઉદભવેલી પરિસ્થિતિને અનુલક્ષીને માત્ર ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે જ કરવાની થાય છે કોઈ વિષયમાં વિદ્યાર્થી અનુ અનુતીર્ણ થયેલ હોય તો પણ ચાલુ શૈક્ષણિક વર્ષ ઓગણીસ વીસ માટે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને આગામી સેમેસ્ટરમાં ભરતી આપવાની રહેશે જે વિષયમાં વિદ્યાર્થી અનુતીર્ણ થયેલ હોય કે ગેરહાજર રહેલ હોય તે વિષયમાં તે વિદ્યાર્થીએ જ્યારે પરીક્ષા લેવામાં આવે ત્યારે તે પરીક્ષા આપીને તેમાં ઉત્તીર્ણ થવાનું રહેશે જો કોઈ વિદ્યાર્થી પોતાના ગ્રેડ સુધારણા બા માંગે તો તે વિદ્યાર્થીને વધારાની એક તક ઓક્ટોમ્બર અથવા નવેમ્બરમાં ખાસ પરીક્ષા યોજીને આપવામાં આવશે માર્ક્સ જાહેર થયાના દસ દિવસમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થી પાસેથી ખાસ પરીક્ષામાં તેઓએ ભાગ લેવા માટે લેવા માગે છે કે કેમ એને અંગેનો વિકલ્પ ઓનલાઈન પોર્ટલમાં લેવાનો રહેશે અને આ બાબતે યુનિવર્સિટી પોર્ટલની પણ વ્યવસ્થા કરવાની રહેશે આ તમામ પ્રક્રિયાઓ છે યુનિવર્સિટીએ દસ છ બે હજાર વીસ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે પછી પ્રવેશ પ્રક્રિયાની વાત કરીએ તો એસીપીસી જે એડમિશન છે એ તમામ અભ્યાસક્રમનો પ્રવેશ પરીક્ષા છે એ પંદર છ બે હજાર વીસથી શરૂ કરશે બરાબર પ્રવેશ માટે ઉપલબ્ધ સીટ્સ છે એમાં નેવું ટકા સીટ્સ હાલમાં પ્રવેશ આપવામાં આવશે જ્યારે બાકી રહેલી દસ સીટ છે એ રીતે ઓગસ્ટ બે હજાર વીસમાં સીબીએસસીના અન્ય બોર્ડના જે પરિણામ જાહેર થાય એના પછી એ દસ સીટ છે એ મેરિટ યાદી બનાવી અને પછી એમાં ભરવાની રહેશે વિજ્ઞાન પ્રવાહના કોર્સિસની વાત કરીએ તો એના માટેને ફોર્મ આપવાની પ્રક્રિયા પણ છવ્વીસ પાંચથી યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન કરવાની રહેશે બંને તબક્કાના જે એડમિશન સીટ્સ છે એની ફાળવણી અનામતનો લાભ આપવામાં આવશે જેમાં એસસી એસટી એ ઓબીસી જે વિદ્યાર્થીઓ છે એ રજૂ કરેલ પ્રમાણપત્રને ધ્યાનમાં લઈ અને પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે ત્યારબાદ પ્રથમ સેમેસ્ટરની માટેની જે પરીક્ષાના એડમિટ કાર્ડ છે એ વિદ્યાર્થીને આપવામાં આવે છે તે પહેલાં જે પ્રમાણપત્ર રજૂ કરાયા હોય તે અંગેના અસલ દાખલાની ખરાઈ યુનિવર્સિટી અથવા કોલેજો કરવાની રહેશે અને ઈડબલ્યુએસ અથવા નોન ક્લિમિનિયર અંગેના જે દાખલા છે એ ઓનલાઈન મળી શકે તે માટેની વ્યવસ્થા સામાજિક ન્યાય અને અધિકારીકા વિભાગ દ્વારા ગોઠવવાની રહેશે અને ઓનલાઈન દાખલાના આધારે યુનિવર્સિટીઓ દ્વારા પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે જેની ખરાઈ પછીથી ફિઝિકલ ડોક્યુમેન્ટના આધારે યુનિવર્સિટીએ કરવાની રહેશે ત્યાર પછી એકેડેમિક સેશન એટલે કે શૈક્ષણિક સત્રની વાત કરીએ તો સેમેસ્ટર ત્રણ પાંચ અને સાતનું શૈક્ષણિક જે કાર્ય છે એકવીસ છ બે હજાર વીસથી શરૂ કરવામાં આવશે શરૂઆતમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે કોવિડ નાઇન્ટીનની મહામારીને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે અને સમગ્રપણે પરિસ્થિતિ અનુકૂળ જણાયને ત્યારબાદ જ ફિઝિકલ ક્લાસીસ છે એ ચાલવામાં આવશે યુજી પીજીના સેમેસ્ટર વનના શૈક્ષણિક સત્ર એક આઠ બે હજાર વીસથી શરૂ કરવામાં આવશે અને ત્યાર પછી એસસીપીસી કોર્સિસમાં સમાવેલા જે અભ્યાસક્રમો છે એ ત્રીસ સાત બે હજાર વીસના રોજ ગુડકેટ લેવામાં આવશે અને તેને ધ્યાનમાં લઈને પ્રવેશ માટેનું કેલેન્ડર ગોઠવવામાં આવશે કોવિડ નાઇન્ટીન દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને લગતી વિદ્યાર્થીઓને ફરિયાદ અથવા મૂંઝવણના નિવારણ માટે જરૂરી સહાય પૂરી પાડવા માટે દરેક યુનિવર્સિટીએ એક અલાયદા સેલની રચના કરવાની રહેશે અને તે સેલ અંગેની બહુળી પ્રસિદ્ધિ કરીને વિદ્યાર્થીને અસરકારક રીતે જાણકારી આપવાની રહેશે તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી આ રીતે જે શિક્ષણ વિભાગ છે નાયબ સચિવ દ્વારા બાબત છે એ બહાર પાડવામાં આવેલી છે જાહેરાત કરવામાં આવી છે બરાબર તો જે લોકોને જે કોલેજની અંદર હોય અથવા જે કંઈ પરીક્ષાઓ માટે ઉપયોગી થાય એ બાબત છે તો આ બાબત જે તે વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી કરીને એમને પણ ખ્યાલ આવે બરાબર અને એમને પણ જાણકારી મળે તો મહત્વપૂર્ણ બાબત છે તો શેર કરવાનું ભૂલતા નહીં દરેક વિદ્યાર્થીઓ જે કંઈ લાગતા ઓળખતા હોય એમને શેર કરો અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો બરાબર સાથે સબ્સ્ક્રાઇબ કર લો ચેનલને જેથી કરીને જે નવા વિડીયોઝ છે એની જાણકારી આવી રીતે મળતી રહે આવી માહિતી દ્વારા તમને ઘણો બધો ફાયદો પણ થાય છે માહિતી મળતી રહે છે તો સબસ્ક્રાઈબ કરી લેવી છે ચેનલ તો ખ્યાલ આવી જાય કે કયો વિડીયો અપલોડ થયેલો છે એની માહિતી તમને ફ્રી ઓફમાં નોટિફિકેશન આવી જાય તો આ વિડીયોઝ જોતા રહેજો થેન્ક યુ વેરી મચ ટેક કેર